આજે આપણે બનાવવાના છે સેમ બાર જેવી એટલે કે ફરસાણવાળાની દુકાનમાં મળતી સમોસા પૂરી. તો આ પૂરી બનાવવી એકદમ ઇઝી જ છે અને સેમ બજાર જેવી પૂરી ઘરે કઈ રીતે બનાવવી એની નાની મોટી બધી સિક્રેટ ટિપ્સ સાથે સેમ ફરસાણવાળાની દુકાનમાં મળે એવી જ પૂરી બનાવીશું. તો આ સમોસા પૂરી એટલી બધી ટેસ્ટી લાગશે ને કે તમને જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જશે અને અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એટલી જ ક્રિસ્પી બનશે. સાથે એનો સ્પેશિયલ મસાલો પણ બનાવીશું અને વિડીયોમાં આગળ જોજો, કારણ કે અમુક એવી ટિપ્સ ને ટ્રીક તમારી સાથે શેર કરીશ જેથી કરીને તમારી પૂરી પણ સેમ બજાર જેવી જ બને. તો ચલો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીંયા આપણે એક સિક્રેટ મસાલો રેડી કરીશું. તો એના માટે મેં 1 થી 1.5 ચમચી જેટલું લાલ મરચું લીધેલું છે, 1 ચમચી ધાણા જીરું, નાની 1/2 ચમચી ભરીને મીઠું, હવે 1/2 ચમચી અહીંયા આમચૂર પાવડર લીધેલો છે, સાથે 1 ચમચી જેટલો પાણીપુરીનો મસાલો લીધેલો છે. પાણીપુરીનો મસાલો ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ નાખશો તો ટેસ્ટ બહુ જ સરસ આવશે. અને 1/2 ચમચી જેટલું અહીંયા મેં સંચળ પાવડર એટલે કે બ્લેક સોલ્ટ લીધેલો છે, એ આપણા મસાલાની જાન છે. એટલે કોઈ પણ ચાટ મસાલો તમે રેડી કરો ત્યારે તમારે એના અંદર સંચળ પાવડર જરૂરથી નાખવો, તો ટેસ્ટ એકદમ બમણો થઈ જશે. થોડું મરચું મને ઓછું લાગ્યું તો મેં 1/2 ચમચી ફરી મરચું એડ કર્યું છે અને પ્રોપર એને મિક્સ કરી દીધું છે. તો આ મસાલો તમે કોઈ પણ ચાટમાં અથવા તો સેવ હોય કે કોઈ પણ ફરસાણમાં તમે ઉપરથી નાખી શકો છો, તો ટેસ્ટ બહુ જ સરસ આવશે. તો એકવાર આ મસાલો સ્ટોર કરીને પણ તમે લાંબા ટાઈમ સુધી ફ્રીઝમાં રાખી શકો છો. તો આપણે આ સમોસા પૂરીનો ટેસ્ટ વધારવા આ મસાલોનો યુઝ કરશું, તો એને સાઈડમાં રાખી દઈએ. હવે અહીંયા સમોસા પૂરી બનાવવા માટે 1 કપ મેં ઘઉંનો લોટ લીધેલો છે. જનરલી બજારમાં મેંદાના લોટની બનતી હોય છે, પણ હું મેંદો થોડો ઓછો પ્રિફર કરું છું એટલા માટે મેં ઘઉંના લોટની બનાવી છે. જો તમે મેંદો ખાવા ઈચ્છતા હોય તો તમે મેંદાના લોટની પણ બનાવી શકો છો. અને સાથે એને એકદમ ક્રિસ્પીનેસ આપવા માટે 1 ચમચી જેટલો મેં અહીંયા રવો એટલે કે ઝીણો રવો આવે છે એ યુઝ કર્યો છે, એને એડ કરેલો છે. એટલે તમારે રવો જરૂરથી નાખવો તો એકદમ સેમ બજાર જેવી જ બનશે તમારી સમોસા પૂરી પણ. અને 2 ચમચી જેટલું અહીંયા મેં તેલ લીધેલું છે. હવે તમને એવું થતું હશે તેલને બધું વસ્તુ નાખી દીધી, પણ આમાં મરચું મીઠું કે ધાણા જીરું ક્યાં, એટલે કે મસાલો કેમ નથી. પણ આપણે જે મસાલો રેડી કરીને રાખેલો છે પહેલેથી સિક્રેટ મસાલો, આ બધી વસ્તુ એડ કરીને એને જ આપણે ડાયરેક્ટલી અંદર નાખી દેવાનું છે. એટલે મેં 1/2 ચમચી જેટલો મસાલો અંદર એડ કરી દીધો છે, એટલે અલગથી આમાં મીઠું કે કશું જ નાખવાનું નથી. બસ આ સિક્રેટ મસાલો આપણો જે રેડી કર્યો છે એને જ એડ કરી દેવાનો પૂરીના લોટ બાંધતી વખતે. અને આ રીતે લોટને અને મોણ એકદમ પ્રોપર મિક્સ થાય ને એ રીતે પહેલાં મિક્સ કરી દેવાનું. તો આ રીતે મુઠ્ઠીભાર મોણ હોવું જોઈએ, જો આ રીતનું થવું જોઈએ. એટલે 2 ચમચી જેટલું આપણે મોણ નાખેલું છે એટલે કે તેલ નાખેલું છે. અને અહીંયા 9 શેકું પાણી લેવાનું છે, એકદમ ગરમ પણ નહીં અને ઠંડુ પણ નહીં, એટલે આપણો હાથ ડૂબે ને એટલે આપણને ગરમ ના લાગે એવું 9 શેકું પાણી આપણે લેશું. એનાથી લોટ બાંધીશું તો આપણી પૂરી એકદમ સરસ બનશે, સોફ્ટ અને ક્રિસ્પી. તો આને લોટને થોડું થોડું પાણી નાખતા જઈ અને ભેગો કરતો જવાનો છે. આમાં પાણીનું પ્રમાણ તમને એવું લાગે ને તો લાસ્ટમાં તમારે થોડું એડ કરવું હોય તો પાણીવાળો હાથ કરીને તમે થોડું કરી શકો છો, કારણ કે આપણે રવો નાખ્યો છે એટલે થોડું શોષી લેશે પાણી. તો આટલો લોટ બાંધતા મને 1/4 કપથી થોડું વધારે એટલે કે 2 થી 3 ચમચી જેટલું વધારે પાણીની જરૂર પડી છે, 1/2 કપથી ઓછું પાણી એમ. તો આને આપણે એકદમ મીડિયમ પણ નહીં એટલે કે કઠણ નહીં અને ઢીલો પણ નહીં એવો લોટ બાંધ્યો છે અને એને ઢાંકીને સાઈડમાં રાખીએ. હવે સેમ બાર જેવી સમોસા પૂરી બનાવવા માટે પૂરીની અંદર વચ્ચે શું ભરવાનું એ આપણે બનાવીશું. તો એના માટે અહીંયા મેં 1/2 ચમચી કોર્નફ્લોર લીધેલો છે. આ કોર્નફ્લોર મતલબ ઇઝીલી તમને માર્કેટમાં મળી જશે. જો કોર્નફ્લોર તમારી પાસે ના હોય તો તમારે અહીંયા ચોખાનો લોટ લેવાનો રહેશે, અને ચોખાનો લોટ ના હોય તો તમારે મેંદો લેવાનો રહેશે. તો એ આપણે અત્યારે મેં 1/2 થી 2 ચમચી જેટલો લીધેલો છે કોર્નફ્લોર, એટલે જરૂર પડશે તો ફરી બનાવીશું. અને 2 ચમચી જેટલું આપણે ઘી લીધેલું છે, ઘીથી આમાં અંદર એડ કરવાનું રહેશે. તો એકદમ બાર જેવી બનાવવા માટે ઉપરથી ક્રિસ્પી એટલે કે ખસ્તા અને અંદરથી એકદમ સોફ્ટ પૂરી બનશે. તો એના માટે આપણે આ રીતની એક પેસ્ટ બનાવીને રાખવાની છે. તો પેસ્ટ એકદમ સ્મૂધ હોવી જોઈએ, જો આ રીતની હું તમને દેખાડું, એટલે જરૂર પડે તો આપણે ઘી એડ કરીશું. તો આ રીતની સરસ પેસ્ટ બનાવીને રેડી રાખવાની. તો તમારે જરૂર પ્રમાણે ફરી તમે બનાવી શકો છો, એટલા માટે આપણે થોડી થોડી કરીને જ રાખશું, કારણ કે આને પછી વેસ્ટ જશે એમ, આપણે જરૂર નહીં પડે તો શું કામ વધારે બનાવીએ, એટલા માટે આપણે થોડી બનાવીને રાખીશું. હવે લોટને આપણે રેસ્ટ 5 થી 7 મિનિટ જેવો ટાઈમ થયો છે, તો આ રીતે થોડું તમને કોરો લાગતો હોય ને આ ટાઈમે તો પાણીવાળો હાથ કરીને પણ તમે લગાવી શકો છો. તો અહીંયા મેં થોડું હાથમાં તેલ લઈ એને ગ્રીસ કરી દીધું છે અને સરસ મજાનો કૂણવી નાખેલો છે.
તો પહેલાં મેં થોડું પાણી લીધું હતું અને અત્યારે હવે થોડું આપણે આ રીતે તેલવાળો હાથ કરી એને કુણવી લેવાનું છે. કારણ કે આપણે આમાં રવો નાખ્યો છે ને તો રવાના લીધે પાણી શોષાઈ જશે એટલે થોડો તમને સૂકો સૂકો લાગશે લોટ, એટલા માટે થોડા પાણીવાળો હાથ કરી અને કૂણવાનો રહેશે. હવે આપણે એના લુવા કરી દઈએ. લુવા અહીંયા તમારે જે સાઇઝની પૂરી બનાવી હોય એ પ્રમાણે નાના મોટા કરજો. મેં અહીંયા મીડિયમ સાઇઝની પૂરી બનાવેલી છે તો એ આ રીતે ગોળ કરી એને વણી લેવાની છે પૂરીની જેમ જ. તો એકવાર તમે આ રીતે ટ્રાય કરજો, જરૂરથી તમને લોકોને બહુ જ ભાવશે. તમે બાળકોના ટિફિનમાં પણ આપી શકો અને સાંજના નાસ્તામાં કે સવારના ચા સાથે બહુ જ મજા આવશે. તો તમને ખારીની પણ જરૂર નહીં પડે એટલે ટોસ્ટ ખારી વગર અને મેંદા વગરનો એકદમ જોરદાર નાસ્તો રેડી થઈ જશે. આ સેમ બજારમાં ફરસાણવાળાની દુકાને આવી પૂરી મળે જ છે અને મારા હસબન્ડની તો બહુ જ ફેવરિટ છે તો એ હર વખતે આ બનાવડાવે છે મારી પાસે. તો મને એવું થયું ચલો આ રેસીપી હું તમારી સાથે પણ શેર કરું તો તમને લોકોને પણ સેમ બજાર જેવી વસ્તુ ઘરે ખાવાનો લાભ મળી શકે. તો આ રીતે એકવાર તમે ઘરે બનાવશો ને તો બજારમાંથી લાવવાનું હંમેશા માટે ભૂલી જશો. અને વચ્ચે જે આપણે પેસ્ટ બનાવેલી હતી કોર્નફ્લોર અને આપણે ઘીની, તો એને મેં વચ્ચે આ રીતે લગાવી દીધેલી છે. પછી એને પૂરીનું ફોલ્ડ વાળી ઉપર પણ આ રીતે સેમ સ્પ્રેડ કરી દેવાનું એટલે કે લગાવી દેવાનું અને આ રીતે એને ટ્રાયંગલ શેપ આપવાનો રહેશે. તો તમે આ રીતે સિમ્પલ પણ તળી શકો છો, પણ આપણે થોડી અત્યારે જાડી જ છે તો આપણે થોડી પતલી કરશું ને તો પણ આ પૂરી ફૂલશે ને તો એકદમ સરસ ફૂલીને દડા જેવી થશે એટલે મોટી થઈ જ જશે. એટલા માટે હું આને ફરીવાર વણી લઉં છું ટ્રાયંગલ શેપમાં જ. તો આ રીતની મીડિયમ સાઇઝની પૂરી આપણે બનીને રેડી એટલે મતલબ રાખી દીધેલી છે તો એને સાઇડમાં કરી દઈએ. અને સેમ આપણે બીજી પૂરી પણ બનાવી લઈએ. તો આ બનાવી છે ને એકદમ ઇઝી પણ ખાવામાં એટલી ચટપટી અને ટેસ્ટી છે. તો આ રીતે બીજી પૂરી પણ મેં વણી લીધેલી છે અને અંદર ઘી અને કોર્નફ્લેવરવાળી જે પેસ્ટ બનાવી છે એને પણ લગાવી દેવાની. આ રીતે આખામાં લગાવી ઉપર ફોલ્ડ કરી બીજી સાઇડ પણ લગાવી દેવાની રહેશે અને એને પણ આપણે આ રીતે ટ્રાયંગલ શેપ રાખી શકીએ છીએ. તમે કોઈ પણ શેપ યુઝ કરી શકો પણ આ રીતે સમોસા પૂરી છે એટલા માટે આપણે એનો શેપ ટ્રાયંગલ રાખેલો છે. તો આ રીતે એને 2-3 વેલણ મારી દેવાના ટ્રાયંગલ શેપમાં જ. તો બધી જ પૂરી બનીને રેડી થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો આપણી આટલી બધી પૂરી બનીને રેડી થઈ છે 1 કપ ઘઉંના લોટમાંથી. તો હવે અહીંયા મેં પહેલેથી તેલ થવા મૂકેલું જ હતું તો આપણે ચેક કરીએ. તો જો તેલમાં પૂરી નાખતા ધીરે રહીને ઉપર આવે છે એનો મતલબ કે તેલ તળવા માટે એકદમ પ્રોપર છે. તો હવે આપણે બધી પૂરીને એક પછી એક ધીરે ધીરે નાખતા જઈએ અને તળતા જઈએ. અત્યારે ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખેલી છે તો ગેસની ફ્લેમ આપણે હાઈ ટુ મીડિયમ રાખી શકીએ છીએ તળવા ટાઈમે. તો આ રીતે પહેલાં એટલે નાખવા ટાઈમે તો પૂરી આ રીતે એક પછી એક બધી જ પૂરી અંદર એટલે કે જેટલી આવે એટલી એક વારમાં 5-6 પૂરી આવશે તો એટલી આપણે એડ કરી દઈએ. પૂરીને ફેરવવાની બિલકુલ પણ ઉતાવળ કરવાની નથી. પૂરી આ રીતે અત્યારે મીડિયમ ફ્લેમ છે તો ધીરે રહીને ઉપર આવશે તમે જોઈ શકો છો અને બબલ્સ પણ ઓછા થઈ જશે એનો મતલબ કે નીચેથી તમારી પૂરી તળાવા લાગી છે. પછી જ તમારે એને પલટાવવાની રહેશે. તો આ રીતે તમે જોઈ શકો છો ધીરે ધીરે બધી પૂરી ઉપર આવી ગઈ છે તેલમાં અને બબલ્સ પણ ઓછા થઈ ગયા છે. જુઓ આ ટાઈમે જ તમારે હવે પૂરીને ફેરવવાની રહેશે. અને ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ ટુ લો કરી દીધી છે એટલે સૌથી પહેલાં આપણે હાઈ ફ્લેમ પર જ તળવાનું એટલે કે નાખવા ટાઈમે હાઈ ફ્લેમ રાખવાની. પછી જેવી પૂરી ઉપર આવે એટલે તરત જ ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેવાની રહેશે જેથી કરીને અંદરથી કાચી નહીં રહે અને એક સરખી ઉપરથી દાજ પડશે એટલે આ રીતે એને ફેરવતા જવાનું છે આગળ પાછળ જેથી કરીને પૂરીની આખી ડિઝાઇન જે કહેવાય ને અને કલરની ડિઝાઇન જે દાજ ઉપરની જે આપણે કહીએ છીએ એક સરખી હોવી જોઈએ. તો આને આપણે લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી એને તળાવવાની રહેશે. જો ફાસ્ટ ગેસ પર તળશો તો ઉપરથી તો કલર આવી જશે પણ અંદરથી કાચી રહેશે એટલા માટે તમારે મીડિયમ ટુ લો ફ્લેમ જ કરવાની રહેશે. અને તમે જોઈ શકો છો પૂરી એકદમ સરસ ખસ્તા ઉપરથી બની ગઈ છે અને કલર પણ સરસ આવી ગયો છે. તો આપણી પૂરી બનીને રેડી થઈ ગઈ છે તો આપણે એને સાઇડમાં કાઢી લઈશું. આ જ રીતે બીજી પૂરીને અંદર એડ કરતા જઈએ અને એને પણ આપણે સરસ રીતે તળી લઈએ. તો જો તમને આ રેસીપી ગમતી હોય તો એકવાર આ વિડીયો જરૂરથી ટ્રાય કરજો અને તમે મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ ફરસાણવાળાની દુકાન જેવી નાસ્તાની રેસીપી કેવી લાગે છે. તો આ બધી રેસીપી ગમતી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને એ પણ કહેજો કમેન્ટ કરીને સાથે કે તમારા ગામમાં એટલે કે તમારા સિટીમાં કયા ફરસાણવાળાની દુકાનની આવી પૂરી એટલે કે સમોસા પૂરી ફેમસ છે. તો મને પણ આઈડિયા આવશે કે કયા સિટીમાં કયા ફરસાણવાળાની દુકાનની પૂરી આવી સરસ મજાની બને છે. તો હવે બીજી પૂરી પણ મેં નાખી દીધેલી છે એનો કલર પણ સરસ આ રીતે સમોસા જેવો પડ બની ગયો છે. તમે જોઈ શકો છો તમને એવું જ લાગશે કે મિની સમોસા તમારી સામે છે. જુઓ એટલી સરસ બનીને રેડી થઈ છે. તો બસ આપણી પૂરી તો બધી જ તળાઈને રેડી થઈ ગઈ છે અને સાથે આપણે જે સિક્રેટ મસાલો એટલે કે મેજિક મસાલો રેડી કરેલો છે એને ઉપરથી આ રીતે છાંટી દેવાનો રહેશે.
તો આગળ પાછે બધેથી છાંટી લઈએ એટલે ટેસ્ટમાં બેસ્ટ પૂરી બનીને રેડી થઈ જશે. તો હવે તમે જ્યારે પણ આ પૂરી બનાવશો ને તો પેકેટની પૂરી લાવવાનું હંમેશા માટે ભૂલી જશો. તમે જોઈ શકો છો એકદમ સમોસા જેવું ક્રિસ્પી પડ બન્યું છે, જુઓ. એટલે જ આનું નામ સમોસા પૂરી બનેલું છે. આને તમે ચા સાથે કે આમનામ કોરી ખાશો તો પણ બહુ જ મજા આવશે અને લાંબા ટાઈમ સુધી તમે આને સ્ટોર કરીને પણ રાખી શકો છો. જો તમને આવા મારા વિડીયો ગમતા હોય અને મારા વિડીયો તમારા જીવનમાં થોડા પણ ઉપયોગી થતા હોય તો મારા વિડીયોને એક લાઇક કરજો, કમેન્ટ કરજો અને સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચલો આને આપણે સ્ટોર કરી લઈએ. તો આ રીતે એરટાઇટ કન્ટેનરમાં એને સ્ટોર કરીને તમે લાંબા ટાઈમ સુધી રાખી શકો છો. તો આપણી ફ્રેશ પૂરી રહેશે. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.